नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित प्रकरण नंबर 14 आंकड़ाशास्त्र एमां मध्यवर्ती स्थितिमाननो बीजो माप एटले के बहुलक विषय विद्यार्थी मित्रों आज बात करिए तो धोरण 9 नी अंदर तमे अवर्गीकृत माहितीनो बहुलक शोधवानुं शीख्या हता के अवर्गीकृत माहितीमां सौथी वधु वखत पुनरावर्तन पामता अवलोकनने बहुलक कहे छे। एटले के महत्तम आवृत्ति धरावता अवलोकन ने बहुलक कहे छे। तो विद्यार्थी मित्रों आपणे धोरण 9 नी अंदर एवुं शीख्या हता के रकम नी अंदर जे अवर्गीकृत माहिती आपी छे, जे अवलोकनो आप्या छे, एमां जे अवलोकन सौथी वधु वखत आवतुं होय एने बहुलक गणता हता आपणे, बराबर। तो ए अवर्गीकृत माहितीनुं हतुं। तो धोरण 10 नी अंदर आपणे वर्गीकृत माहितीनो बहुलक शोधवानो छे। तो जोईए आगळ, एक करता वधारे मूल्यने एटले के एक करता वधारे अवलोकनने समान महत्तम आवृत्ति होय तो आवी परिस्थितिमां माहितीने बहुबहुलकीय माहिती कहे छे, बराबर। तो जोईए विद्यार्थी मित्रों आगळ आपणे वर्गीकृत माहितीनो बहुलक। तो एमना माटे प्रथम तो तमारे एक सूत्र याद राखवू पड़शे विद्यार्थी मित्रों। सूत्र तमे वारंवार बोलता जाओ अने रोजे एक वक्त सूत्रने प्रिपेर करो, बराबर। तो विद्यार्थी मित्रों अमुक समय तमने आ सूत्र याद पण रही जशे। तो जोईए बहुलक झेड, झेड बराबर एल प्लस F1 - F0 छेदमा 2F1 - F0 - F2 કૌંસ ગુણ્યા એચ। જોઈએ આને વિસ્તૃતમાં, એલ એ બહુલક વર્ગની અધોસીમા છે, એટલે કે આપણને આવૃત્તિ વિતરણ આપ્યું હોય કોષ્ટક, તો એની અંદર પ્રથમ ખાનું વર્ગનું હોય, બીજું ખાનું આવૃત્તિનું હોય છે। તો સૌ પ્રથમ તો આપણે બહુલક વર્ગ નક્કી કરવાનો હોય છે। તો જ્યારે દાખલો ગણવાનો આવશે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જ જશે, વર્ગની અંદર અધોસીમા અને ઉધ્વસીમા હોય છે, તેમાં એલ એટલે બહુલક વર્ગની અધોસીમા અને એચ બરાબર વર્ગ લંબાઈ, બરાબર। F1, F0 અને F2 તો જોઈએ, F1 એ બહુલક વર્ગની આવૃત્તિ છે, જ્યારે F0 એ બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ છે। જે આપણે વર્ગ નક્કી કરીએ, બહુલક વર્ગ નક્કી કરીએ, એની આવૃત્તિ એટલે F1, બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે F0 અને બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એટલે F2, બરાબર। તો જોઈએ, આ તો વિસ્તૃત તમને દાખલો ગણતા જ ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો। જોઈએ આગળનો મુદ્દો, આપેલ આવૃત્તિ વિતરણમાં મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ એટલે બહુલક વર્ગ, એટલે કે આપણને જે આવૃત્તિ વિતરણ કોષ્ટક આપ્યું હોય એમાં સૌથી મોટી આવૃત્તિ હોય ને, સૌથી મોટી આવૃત્તિ એ આપણે બહુલક વર્ગ ગણવું, બરાબર। જો બહુલક વર્ગ પ્રથમ અથવા અંતિમ વર્ગ હોય તો પ્રથમ વર્ગની આગળના કલ્પિત વર્ગની અથવા અંતિમ વર્ગની પાછળના કલ્પિત વર્ગની આવૃત્તિ શૂન્ય લેવામાં આવે છે, બરાબર। જોઈએ આગળ, ખૂટતી આવૃત્તિ, ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલામાં રકમમાં આપેલ બહુલક જે વર્ગમાં આવતો હોય તેને બહુલક વર્ગ ગણવો, એટલે કે રકમમાં તમને જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે રકમની અંદર બહુલક આપેલો હોય છે, તો એ આપેલ બહુલક રકમમાં કોષ્ટકમાં જે વર્ગમાં આવતો હોય, જે વર્ગમાં એનો સમાવેશ થતો હોય તેને બહુલક વર્ગ ગણવો, બરાબર છે। તો જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 1। નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે। ઉંમર આપી છે બાળકો વર્ષમાં અને દર્દીઓની સંખ્યા આપી છે
के 5 થી 15 વર્ષના હોય એવા દર્દીઓની સંખ્યા 6 છે, 15 થી 25માં 11, 25 થી 35માં 21, 35 થી 45માં 23, 45 થી 55માં 14 અને 55 થી 65માં 5 છે. બરાબર છે, 55 થી 65માં 5 છે. તો ઉપર દર્શાવેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર તમને કાં તો બહુલકનો દાખલો પૂછાય છે કાં તો મધ્યકનો દાખલો પૂછાય છે. મોટાભાગે બહુલકનો દાખલો 2 ગુણની અંદર આવે છે અને મધ્યક શોધવાનો દાખલો મોટાભાગે 3 ગુણની અંદર આવતો હોય છે. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ 2 માપોની સરખામણી અને અર્થઘટન કરો. તો જોઈએ, પહેલાં આપણે બહુલક શોધીએ, ત્યારબાદ મધ્યક શોધીએ અને બંનેની સરખામણી કરીએ. બરાબર, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો બહુલક. તો બહુલકની અંદર યાદ રાખજો બહુલક વર્ગ નક્કી કરવાનો હોય છે. તો બહુલક વર્ગ માટે યાદ રાખજો કે સૌથી મોટી આવૃત્તિ દેખાય એને બહુલક વર્ગ ગણવો. જેમ કે અહીંયા આપણે સૌથી મોટી આવૃત્તિ 23 છે તો આપણો બહુલક વર્ગ 35 થી 45 થયો. બરાબર, એની અધોસીમા એને એલ કહેવાય, એની આવૃત્તિ એને F1, એની આગળના વર્ગની આવૃત્તિ એને F0 કહેવાય અને એની પાછળના વર્ગની આવૃત્તિ એને F2 કહીએ. બરાબર, અને આગળનો મુદ્દો એવો હતો કે જ્યારે બહુલક વર્ગ પ્રથમ અથવા અંતિમ હોય, તો પ્રથમ હોય તો એની આગળના વર્ગની આવૃત્તિ 0 લેવામાં આવે છે અને જો અંતિમ વર્ગ હોય બહુલક વર્ગ તો એની પાછળના વર્ગની આવૃત્તિ 0 લેવામાં આવે છે. બરાબર છે, તો જોઈએ અહીં મહત્તમ આવૃત્તિ 23 એ 35 થી 45ની આવૃત્તિ છે. તો માટે બહુલક વર્ગ 35 થી 45 થયો. બરાબર, તો L બરાબર 35, F1 બરાબર 23, F0 બરાબર 21 અને F2 બરાબર 14. બરાબર, આ રીતે કિંમત લખી નાખી. ત્યાર પછી H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે બાળકો? તો કે 10. બરાબર, એ રકમના વર્ગ પરથી ખબર પડી જાય. તો જોઈએ આગળ દાખલો. તો સૌ પ્રથમ તો આના માટે સૂત્ર પહેલાં તો તમને યાદ હોવું જોઈએ. Z બરાબર, સૂત્ર આવડે વિદ્યાર્થી મિત્રો એટલે લગભગ આમાં કિંમત મૂકવી કોઈ અઘરી નથી. બરાબર, તો Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ ગુણ્યા H. બરાબર, તો જોઈએ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગણતરી કરતી વખતે પ્રથમ તો આ કૌંસની કાર્યવાહી પહેલાં પૂરી કરવાની, એટલે કે કૌંસની ગણતરી પ્રથમ કરવાની, ત્યાર પછી જ Lને પ્લસ માઇનસ કરવા. તો જોઈએ Lની કિંમત છે 35, F1 એટલે રકમમાં આપી છે આપણને 23. બરાબર, F1 23, F-માઇનસ F0 છે 21 છેદમાં 2F1, તો F1 કેટલા છે? 23. આગળ 2 ગુણવાના એટલે 23 2 46. બરાબર, માઇનસ F0 એટલે 21, માઇનસ F2 એટલે માઇનસ 14 ગુણ્યા 10, H ની કિંમત છે 10. બરાબર, તો જોઈએ, બરાબર 35 વત્તા 23માંથી 21 જાય તો વધે 2, 46માંથી 21 માઇનસ 14 એટલે બાદબાકી કરશો એટલે વિદ્યાર્થી મિત્રો 11 વધે છે ગુણ્યા 10. આ 10 છે એ અંશમાં ગુણાય ને ગુણાકારના નિયમ પ્રમાણે, તો 2 ગુણ્યા 10 એટલે 20, 20ના છેદમાં 11. હવે 20 ભાગ્યા 11 કરશો વિદ્યાર્થી મિત્રો એટલે બાદ ભાગાકાર આનો આવે છે, પ્રથમ ભાગાકાર કરવો ત્યારબાદ જ સરવાળો કરવો. તો 20 ભાગ્યા 11 કરીએ તો આપણને 1.81 મળે છે. હવે એનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 35 પ્લસ 1.81 એટલે 35 વત્તા 1 એટલે 36.81 આશરે. બરાબર, તો આમ બહુલકની કિંમત થાય છે 36.81. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે મધ્યક શોધીએ વિદ્યાર્થી મિત્રો. તો મધ્યક શોધવા માટે પ્રથમ તો તમારે કોષ્ટક બનાવવું પડે. બરાબર, સૂત્ર પ્રમાણે કોષ્ટક બનશે. પહેલા ખાનાની અંદર વર્ગ આવશે ને,
બીજા ખાનામાં દર્દીઓની સંખ્યા એટલે આવૃત્તિ, ત્રીજા ખાનામાં મધ્ય કિંમત, એટલે કે આ ત્રણ ખાના તો ફિક્સ જ હોય બરાબર. ત્યાર પછી તમારે જે રીતે ગણવો છે સૂત્ર પ્રમાણે આ બાકીના બે ખાના બનશે. તો જોઈએ આપણે આને પદ વિચલનની રીતે દાખલો ગણીએ. તો વર્ગ આપ્યા છે, દર્દીઓની સંખ્યા એટલે FIAP છે. હવે એ દર્દીઓની સંખ્યાનો સરવાળો એટલે સિગ્મા FI બરાબર 80. મધ્ય કિંમત વિદ્યાર્થી મિત્રો, તો મધ્ય કિંમત શોધવા માટે આપણને ખ્યાલ છે કે અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં 2, એટલે આપણને મધ્ય કિંમત મળે. તો પ્રથમમાં આવશે 10, 20, 30, 40, 50 અને 60. હવે આમાંથી આપણે પ્રથમ તો એ ધારવો પડશે. તો આપણે એની ધારણા 40 કરી છે, તો એ બરાબર 40 બરાબર. તમે આમાંથી કોઈ પણ જગ્યાએ તમે એ ધારી શકો. તો UIનું ખાનું બનાવીએ. UI બરાબર XI - A/H. હવે જ્યાં એ ધાર્યો છે એની એક્ઝેક્ટ સામે UIના ખાનામાં મૂકવાનું 0. ઉપર જઈએ તેમ માઇનસ, નીચે આવીએ તેમ પ્લસ બરાબર. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઉપર આવશે -1, -2, -3, નીચે આવશે 1, 2 બરાબર. હવે FIUIનું ખાનું બનાવીએ. તો FI × UI બરાબર. તો 6 × 13 = 18, તો -18. 11 × 2 = 22, તો -22 બરાબર. 21 × 1 = 21, તો -21. 4 × 23 = 0. 14 × 1 = 14. 5 × 2 = 10 બરાબર. હવે આ બધાનો સરવાળો બાદબાકી કરીએ તો આપણને સિગ્મા FIUI બરાબર મળશે -37 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે આવશે? તો કે 14 × 10 તો કે 24 થશે. ત્યાર પછી આ ત્રણેયનો સમાન નિશાન એટલે સરવાળો, પણ સરવાળો કેવો આવશે? માઇનસ. તો જોઈએ 8 × 2 = 10, 10 × 1 = 11. ત્યાર પછી 2, 4 × 6 = 61 બરાબર. -61 + 24 એટલે 2ની બાદબાકી કરીએ એટલે આવશે -37 બરાબર છે. તો જોઈએ આગળ. અહીં A = 40 તથા H = 10 છે. તો જોઈએ હવે મધ્યક X = A + σFIUI / σFIH બરાબર. તો આપણે કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો. એ કેટલા છે? 40 પ્લસ σFIUI તો કે -37 છેદમાં σFI કેટલા છે? 80 ગુણ્યા કેટલા આવશે? H = 10. હવે અહીંયા મીંડું આપણે ઉડાડીએ તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, તો આવશે બરાબર 40 - 37/8. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાઈડમાં 37/8 કરીએ, તમારે રફકામ તમારે પુરવણીની અંદર પાછળના ભાગે જ કરવું બરાબર 37/8. તો જોઈએ 8 × 32 કેટલા વધશે? ભાગાકાર કરીએ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 8 × 32 તો 37 માંથી 32 જાય તો 5 વધે. પોઈન્ટ મૂક્યા, પોઈન્ટ પછી તો આપણે 0 મૂકી શકીએ. તો ઉપર પણ ભાગફળમાં પણ પોઈન્ટ મૂક્યો તો 50 થયા. 8 × 6 = 48 કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 2. ફરી પાછા ઉપરથી 0 આવ્યા. 8 × 2 = 16 કેટલા વધશે? તો કે 4. ઉપરથી આવ્યા 0. 8 × 5 = 40 બરાબર. તો આપણે આવશે 0. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 40 - 4.625 બરાબર. તો 40ની અંદર બાદબાકી કરશું આપણે તો આપણને મળશે
35 पॉइंट ने 35.37। हवे जोईए विद्यार्थी मित्रों, तो आम एक्स बार की किंमत मळे छे 35 पॉइंट ने 37 बराबर, ए आवशे आश्रे। कारण आपणे जोईए विद्यार्थी मित्रों आनी बादबाकी करी जोईए के 40 माइनस जोईए 40.000 माइनस 4.625। तो बादबाकी करिए, ऊपर 10 आवशे, 9 आगळ 9 अने अहींया आवशे 3। तो 10 माथी 5 जाए तो 5 वधे, 9 माथी 7 2 जाए तो 7 वधे, 9 माथी 6 जाए तो 3 वधशे, पॉइंट आव्या 9 माथी 4 जाए तो 5 अने ऊपरथी 3 એટલે 35.37 વર્ષ બરાબર। આપણે એ અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અંક છેલ્લો દૂર કરો એટલે અહીંયા કોઈ બહુલકની અંદર ઉમેરવાનો આવશે નહીં। તો એક્સ બાર બરાબર 35.37 વર્ષ બરાબર। છેલ્લે લખવાનું કે આમ આપેલ માહિતીનો બહુલક 36.8 વર્ષ અને મધ્યક 35.37 વર્ષ છે। જો જોઈએ આનું અર્થઘટન, તો કે દવાખાનાની અંદર દાખલ થયેલ દર્દીઓ પૈકી મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર બરાબર, મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર 36.8 વર્ષ અને આ દાખલ થયેલ બધા જ દર્દીઓની સરેરાશ ઉંમર છે, તો કે 35.37 વર્ષ। એટલે મધ્યક છે ને એ સરેરાશ બતાવે અને બહુલક છે ને એ મહત્તમ ઉંમર દર્શાવશે કે મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર બરાબર। તો આ રીતે દાખલાની અંદર બહુલક અને મધ્યક એકસાથે શોધી અને એનું અર્થઘટન કરી શકાય છે। ઓકે, થેન્ક યુ।